નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એકેડેમી ગુજરાતી ચેનલ પર ધોરણ નવ સામાજિક વિજ્ઞાનમાં આઠમો પાઠ ભારતના રાજ્ય બંધારણનું ઘરટર અને લક્ષણોનું સ્વાધ્યાય આજે આપણે શીખવાના છીએ મિત્રો ધોરણ નવ સામાજિક વિજ્ઞાનના અન્ય પ્રકરણોના સ્વાધ્યાયની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો તમે ત્યાંથી એ વિડિયો જોઈ શકશો અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને જો સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો એ પણ કરી દેજો તો ચાલો હવે શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો પહેલો સવાલ ભારતના આમુખમાં કયા આડરસો જણાવવામાં આવ્યા છે જવાબ ભારતના આમુખમાં સામાજિક આર્થિક અને રાજકીય વિચાર અભિવ્યક્તિ માન્યતા સાર્વભૌમ સમાજવાદી અને પ્રજાસત્તાક ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જા અને ટકની પ્રાપ્ત થાય તેમ કરવાનો તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવની સ્થાપના એકતા અને અખંડતા સુદ્રઢ કરે એવી ભાવના બીજો સવાલ મતાધિકાર કોને કહેવાય છે જવાબ ભારતમાં બંધારણમાં અઢાર વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈપણ જાતિ ધર્મ શિક્ષણ આવક કોમ કે જન્મસ્થાન જેવા કોઈપણ જાતના ભેદભાવ મુક્ત રીતે દરેક નાગરિકને સમાન અધિકાર આપવો તેને સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કહે છે ત્રીજો સવાલ ભારતીય બંધારણ સમવાય છે ચર્ચા કરો જવાબ રાષ્ટ્રના હિતમાં સર્વોપરી બંધારણને ગણ્યું ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાય સંઘ સરકાર રાજ્ય સરકારના આપે છે ભારતને રાજ્યોના સંઘ તરીકે બંધારણનો ઉલ્લેખ કર્યો છે રાજ્યો અને કેન્દ્ર વચ્ચે નાણાકીય સાધનોની વહેંચણી કરવામાં આવી છે કટોકટીના સમયે દેશનું બંધારણ એકતંત્રી બની શકાય તેવી જોગવાઈ કરવામાં આવી છે સંઘ સરકારને વિશેષ અને ચડિયાટી સત્તાઓ આપવામાં આવી છે રાજ્ય સરકાર કરતાં કાયદામાં ત્રણ યાદીઓમાંથી કોઈ પણ ન આવે તો કાયદા ઘટવાની શેષ સત્તા માત્ર સંઘ સરકારને આપવામાં આવી છે ચોથો સવાલ સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો જણાવો જવાબ સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો નીચે મુજબ છે લોકશાહીમાં લોકસભામાં જ સાચી સત્તા સ્થાપિત થયેલી છે સંસદના બે ગૃહો છે ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોવા છતાં ખરેખર તો કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંદર અને રાજ્યોમાં મુખ્ય પ્રધાન વડપણ હેઠળનું પ્રધાનમંદર જ વહીવટ અને કારોબારી સત્તા ભોગવે છે લોકસભા એ કાયમી ગૃહ નથી તેની મુદત પાંચ વર્ષની હોય છે રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત અને અનુભવી બાર વ્યક્તિઓની સભા તરીકેની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે રાજ્યસભા એ કાયમી ગૃહ છે તેના તેર સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે રાજ્યસભાનો સભ્ય છ વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી પાંચમો સવાલ એકીકૃત ન્યાયતંત્ર એટલે શું જવાબ બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સ્વતંત્ર નિષ્પક્ષ અને એક સૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરી છે ટોચ સર્વોચ્ચ અદાલત પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલતનો અને નીચે જિલ્લા કક્ષાની અને તાલુકા કક્ષાની અદાલતો વિશેષ અદાલતો હોય છે ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે ત્યારબાદ છઠ્ઠો સવાલ બંધારણમાં સુધારાની જોગવાઈ સ્પષ્ટ કરો જવાબ બંધારણમાં ફેરફારની કલમોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપવાના સભ્યોની સાડી બહુમતીથી સુધારો કરી શકાય છે અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપવાના સભ્યોની બે તથ્યાંશ સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની બે તથ્યાંશ બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહોની મંજૂરી જરૂરી છે સાતમો સવાલ સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે જવાબ ભારત સરકારે આ ધ્યેયને સ્વીકારવા માટે રાજકીય કલ્યાણ સાધનાનો નિર્ણય કર્યો દેશની પ્રજાનું જીવનધોરણ ઊંચું લાવી દેશમાં આર્થિક સમાનતા સાધવા ભારત સરકારે અનેક યોજના અમલમાં મૂકી છે ત્યારબાદ બીજો પ્રશ્ન નીચેના વિધાનો સમજાવો પહેલું વિધાન છે આમુખ ભારતીય બંધારણનો અર્ક છે જવાબ આમુખમાંથી અનેક વસ્તુઓ જાણવા મળે છે જેમ કે કયા પ્રકારની મુશ્કેલીઓ નિવારવા માટેના કાયદો ઘડવામાં આવી રહ્યા છે આમુખ એ કાયદાના ઘડતરમાં અને તેને સમજવા માટે તેનું માર્ગદર્શક બને છે કાયદો ઘડવા પાછળ સંસદ કે ધારાસભાનો હેતુ શું છે તે જાણવા માટે પણ આમુખ મદદગાર છે આથી સમગ્ર બંધારણનું હાડ રજૂ કરે છે તેથી ભારતીય બંધારણનો અર્ક મનાય છે બીજું વિધાન જોઈએ આમુખ એ બંધારણના ગડવૈયાઓના માણસને સમજવાની ચાવી છે જવાબ બંધારણથી ઘણા મૂળભૂત હેતુઓ અને મુશ્કેલીઓના નિવારણનો કાયદા ઘડાયેલા છે મહાન આદર્શો ઉદ્દેશો અને સિદ્ધાંત આમુખમાં દર્શાવ્યા છે આમુખના હેતુઓ દ્વારા ભારતમાં કલ્યાણરાજ સ્થાપવાની ઉચ્ચ ભાવના અને આદર્શને સિદ્ધ કરવા માગે છે ત્યારબાદ ત્રીજું વિધાન આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે જવાબ આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે કારણ કે કાયદાની કોઈ કલમ અને અસ્પ્રસ્તતા હોય ત્યારે કાયદાઓ હેતુ સ્પષ્ટ ન થતો હોય ત્યારે આમુખના કાયદાનું માર્ગદર્શન લેવામાં આવે છે તે સમજવાની ગુરુચાવી ચાવી છે એમ મનાય છે ચોથું વિધાન ભારતના બંધારણમાં સમવાય અને એકતંત્રની બંનેનો સમન્વય છે જવાબ ભારતમાં રાજ્યોની સરકાર અને સંઘ સરકાર આમ બે પ્રકારની સરકારો છે સંઘ સરકારને રાજ્ય સરકાર કરતાં ચડિયાટી સત્તાઓ આ સોંપવામાં આવી છે બંને સરકારો વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવે છે કોઈ રાજ્યમાં કે દેશમાં બંધારણીય કટોકટીની પરિસ્થિતિ સર્જાય ત્યારે બધી સત્તા કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપ્રમુખને સોંપવામાં આવી છે આ સમયે ભારતનું બંધારણ એકતંત્રી બને છે આમ ભારતના બંધારણમાં સમવાય અને એકતંત્રી સરકાર એમ બંનેનો સમન્વય છે પાંચમું વિધાન ભારત એ બિનસાંપ્રદાયિક રાજ્ય છે જવાબ ભારત સરકાર ધાર્મિક બાબતોમાં તટસ્થ અને નિષ્પક્ષ છે દરેક લોકોનો પોતાની પસંદગીનો ધર્મ પાડવાની છૂટ છે દરેક નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપવામાં આવે છે રાજ્યના ઘણા ધર્મોને સમાન ગણે છે કોઈ પણ ધર્મને કારણે ઊંચ નીચ નથી આમ કહી શકાય કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે છઠ્ઠું વિધાન ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે જવાબ ભારતમાં કોઈ પણ વ્યક્તિ કે કુટુંબનું પરંપરાગત શાસન નથી સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો મૂળભૂત હક છે ધારાસભાઓને વિશિષ્ટ સત્તાઓ સ્વતંત્ર ન્યાયતંત્રની વ્યવસ્થા વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી દેશ જાહેર કરે છે ભારતના રાષ્ટ્રપ્રમુખનો હોદ્દો વંશ પરંપરાગત નથી ભારતની પ્રજા ચૂંટણી દ્વારા કોઈપણ સરકારને પડભ્રસ્ત કરી શકે છે સાતમું વિધાન ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘ રાજ્ય છે જવાબ કેન્દ્રના એકમ રાજ્યો કેન્દ્રમાંથી સ્વતંત્ર થવાનો અધિકાર ધરાવતા નથી ભારતમાં રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સહિત કુલ સાત કેન્દ્ર શાસિત પ્રદેશો અને કુલ ઓગણત્રીસ રાજ્યો છે ભારતના બંધારણને રાજ્યોનો સંઘ તરીકે દર્શાવવામાં આવ્યો છે આઠમું વિધાન ભારતનું બંધારણ વિશ્વની સૌથી વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે જવાબ બંધારણમાં સંઘ અને રાજ્યોની શાસન વ્યવસ્થા નાગરિક મૂળભૂત હકો અને ફરજો છે લઘુમતીઓ પછાત વર્ગો અને જાતિઓ આંતર સંબંધો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વગેરેનો સમાવેશ થાય છે બંધારણમાં કુલ બાવીસ ભાગ છે તેમાં બાર અનુસૂચિઓ અને ચારસોને એકસઠ અનુચ્છેદો છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે નીચેના પારિભાષિક શબ્દો સમજાવો પહેલું છે બેવડું નાગરિકત્વ જવાબ શાસન વ્યવસ્થામાં સમવાયતંત્રી નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે બે પ્રકારનું નાગરિકત્વ એટલે કે બેવડું નાગરિકત્વ સમવાયતંત્રી યુએસએમાં છે ત્યાં દરેક નાગરિકોનું બેવડું નાગરિકત્વ ધરાવે છે ત્યારબાદ બીજું છે સંસદીય પદ્ધતિ સંસદીય પદ્ધતિ એટલે કે શાસન પદ્ધતિમાં સંસદ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી સંસદ ભારતમાં સંસદીય પદ્ધતિ લોકશાહી છે ત્રીજું છે જવાબદાર સરકાર જવાબ સમગ્ર મંત્રીમંડળ તેના કાર્યો માટે લોકસત્તાને સંયુક્ત રીતે જવાબદાર ગણે છે તેથી સંસદીય સરકાર જવાબદાર સરકાર કહેવાય છે આત્મવિશ્વાસનો ઠરાવ સમગ્ર મંત્રીમંડળ સામેનો ગણાય છે આવું બને ત્યારે મંત્રીમંડળને રાજીનામું પણ આપવું પડે ચોથું છે કેન્દ્ર યારી જવાબ સંઘ યાદીમાં કુલ સત્તાણું જેટલા વિષયોનો સમાવેશ થાય છે જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે અનુશક્તિ વીમો ટા ટપાલ રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ક્ષેત્રમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે ત્યારબાદ પાંચમું છે રાજ્ય યાદી જવાબ રાજ્ય યાદીમાં છાસઠ વિષયોનો સમાવેશ થાય છે જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની ધારાસભાઓ ધરાવે છે આ યાદીમાં કાયદો અને વ્યવસ્થા કૃષિ સિંચાઈ ભૂમિ વેપાર વાણિજ્ય વિશેષ સેવાઓનો સમાવેશ થાય છે છઠ્ઠું છે સંયુક્ત યાદી જવાબ સંયુક્ત યાદીમાં સુડતાલીસ જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે જેમના પર કાયદો ઘટવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે સમવાયતંત્રમાં કેન્દ્રને યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપી છે ત્યારબાદ સાતમું છે શેષ સત્તા જવાબ જે વિષયનો કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી ન થઈ હોય તે વિષયનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવ્યો છે તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે નવમું છે સમાજવાદ જવાબ ભારતમાં ઓગણીસો છોતેરમાં કટોકટી શાસન દરમિયાન બંધારણના બેતાલીસમાં સુધારા દ્વારા અમુકમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે ત્યારબાદ દસમું છે અદાલતી સમીક્ષા જવાબ સંસદે કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો ચુકાડાઓ અને બંધારણીય સુધારાઓ સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવી છે અદાલત સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે ત્યારબાદ ચોથો પ્રશ્ન છે નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો પહેલું વિકલ્પ બંધારણ ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું વિકલ્પો આપ્યા છે એ ઈસવીસન ઓગણીસો અડતાલીસ બી ઈસવીસન ઓગણીસો ઓગણપચાસ સી ઈસવીસન ઓગણીસો પચાસ ડી ઈસવીસન ઓગણીસો સુડતાળીસ સાચો જવાબ આવશે બી ઓગણીસો ઓગણપચાસ બીજો વિકલ્પ છે કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે વિકલ્પો છે એ છાસઠ બી સુડતાળીસ સી સત્તાણું અને ડી સત્યાસી મિત્રો આમાં સાચો જવાબ આવશે સી સત્તાણું ત્રીજો વિકલ્પ છે ભારતીય બંધારણ સભાના અધ્યક્ષનું નામ આપો વિકલ્પો છે એ કનૈયાલાલ મુનશી બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સી શ્યામા પ્રસાદ ડી સરદાર પટેલ સાચો જવાબ આવશે બી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ચોથો વિકલ્પ ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું વિકલ્પો આપ્યા છે એ છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ બી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ સી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાળીસ ડી નવમી ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ સાચો જવાબ આવશે બી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસસો પચાસ પાંચમો વિકલ્પ બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા વિકલ્પો આપ્યા છે એ ત્રણસો નેવ્યાસી બી પાંચસો પિસ્તાળીસ સી બસો પચાસ ડી એકસો છાસઠ સાચો ઉત્તર આવશે એ ત્રણસો નેવ્યાસી છઠ્ઠો વિકલ્પ છે ભારત પ્રજાસત્તાક રાજ્ય છે કારણ કે વિકલ્પો આપ્યા છે એ તે સાર્વભૌમ રાજ્ય છે બી તે લોકશાહી રાજ્ય છે સી રાજ્યના વડાને નિશ્ચિત મુદત માટે ચૂંટવામાં આવે છે ડી પ્રજાને ધાર્મિક સ્વતંત્રતા છે તો આમાં સાચો ઉત્તર આવશે બી તે લોકશાહી રાજ્ય છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે બંધારણમાં વિશિષ્ટ લક્ષણો પૈકી દ્વિગૃહી સંસદીય પદ્ધતિ સમવાય અને એકતંત્રીય વ્યવસ્થા એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર બંધારણમાં સુધારો અદાલતી સમીક્ષા પર સવિસ્તાર લખો જવાબ જોઈશું પહેલું દ્વિગૃહી સંસદીય પદ્ધતિ સંસદના બે ગૃહો છે ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા લોકસભા એ કાયમી ગૃહ નથી તેની મુદત પાંચ વર્ષની છે સભા એ કાયમી ગૃહ છે તેના ટેર સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે રાજ્યસભાઓના સભ્ય છ વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે ત્યારબાદ છે સમવાઈ સંઘ સરકારને રાજ્ય સરકાર કરતાં વિશેષ અને ચડિયાટી સત્તાઓ આપવામાં આવી છે દેશના નાગરિકોને માત્ર સોંપવામાં આવ્યું છે છે બંને સરકારોને સમાન કાર્યો અને અને સત્તાઓની વહેંચણી કરવામાં આવી એકીકૃત સ્વતંત્ર ન્યાયતંત્ર કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે ત્યારબાદ વડી અદાલતો જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતોનું સ્થાન છે સર્વોચ્ચ અદાલત દેશની બધી જ અદાલતોનું ધ્યાન અને માર્ગદર્શન આપે છે ત્યારબાદ બંધારણમાં સુધારો અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોને ત્રેવીસ સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદમાં બંને ગૃહોની કુલ સંખ્યા ત્રેવીસ બહુમતી ઉપરાંત અડધા કરતા વધુ રાજ્યોની વિધાનસભા ગૃહોની જરૂર છે ત્યાર પછી છે અદાલતની સમીક્ષા સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતની સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેર સ્થાપવાનો પ્રયાસ બંધારણમાં કર્યો છે તો મિત્રો અહીં આપણું પ્રકરણ આઠનું સ્વાઢ્યય પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તમારો કિંમતી સમય આપી તમે આ વિડીયો હર્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર